નમસ્તે મિત્રો, તો આજે આપણે ભણીશું વર્તુળ. વર્તુળને અંગ્રેજીમાં સર્કલ કહે છે. આપણે આ વિડીયોને બે ભાગમાં તોડે છે. ભાગ એકમાં આપણે બધી વ્યાખ્યાઓ તેમજ વર્તુળને લગતા પદો વિશે ભણીશું, તેમજ પ્રમેય અને કેટલાક ઉદાહરણો જોઈશું. ત્યારબાદ આપણે ભાગ બેમાં એનસીઆરટીમાં આપેલ સ્વાધ્યાય 10.2 ને સોલ્વ કરીશું. તો સૌ પ્રથમ વર્તુળને લગતા કેટલાક મહત્વના પદો, એમાં પ્રથમ છે સ્પર્શક અને પછી છે છેદિકા. સ્પર્શકને ઇંગ્લિશમાં ટેન્જન્ટ કહે છે અને છેદિકાને ઇંગ્લિશમાં સેકન્ડ કહે છે. તો હવે આપણે સૌપ્રથમ સ્પર્શક અને છેદિકાની વ્યાખ્યાને બરાબરથી સમજીએ. સૌપ્રથમ સ્પર્શક, તો હવે કોઈ એક રેખા આપી હોય તો તે વર્તુળને છેદતી હોય કાં તો ન છેદતી હોય, કાં તો જો અને જો છેદતી હોય તો તે કાં તો એક બિંદુમાં છેદતી હોય કાં તો બે બિંદુમાં છેદતી હોય. તો આ કિસ્સામાં જ્યારે વર્તુળને આપેલ રેખા એક જ બિંદુમાં છેદે ત્યારે તેને વર્તુળનો સ્પર્શક કહે છે. અને અહીં આપેલી આકૃતિમાં રેખા PQ એ વર્તુળનો સ્પર્શક છે અને આ જે બિંદુ A છે કે જે જ્યાં રેખા PQ એ વર્તુળને સ્પર્શે છે તે બિંદુને આ સ્પર્શક માટેનું સ્પર્શ બિંદુ કહે છે. હવે છેદિકા, વર્તુળને બે બિંદુઓમાં છેદતી રેખાને છેદિકા કહે છે. આપણે જોયું કે કોઈ એક રેખા વર્તુળને એક બિંદુમાં છેદતી હોય તો એને સ્પર્શક કહેવાય, તેવી રીતે જો કોઈ રેખા વર્તુળને બે બિંદુઓમાં છેદતી હોય તો એને છેદિકા કહેવાય. આપેલ આકૃતિમાં AB એ આ વર્તુળ માટે છેદિકા છે. અને ત્રીજો કિસ્સો એવો બને છે કે જ્યારે આપેલ રેખા વર્તુળને ન છેદતી હોય, એટલે કે તે એક પણ બિંદુમાં ન છેદતી હોય, ત્યારે એવું કહેવામાં આવે છે કે રેખા વર્તુળને છેદતી નથી. હવે આપણે આ સમગ્ર પ્રકરણમાં વધારે ફોકસ કરવાનું છે સ્પર્શક પર. તો આપણે સૌપ્રથમ જોઈએ કે સમતલમાં આપેલ કોઈ એક બિંદુ આપ્યું હોય તો તે બિંદુમાંથી આપેલ વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય. તો હવે તેમાં ત્રણ કિસ્સા છે કે આપેલ બિંદુ એ વર્તુળની કાં તો બહાર આવેલું હોય, કાં તો વર્તુળની ઉપર આવેલું હોય, કાં તો પછી વર્તુળની અંદર આવેલું હોય. તો સૌપ્રથમ આપણે જોઈએ કે બિંદુ વર્તુળની અંદર આવેલું હોય તો આ કિસ્સામાં એ બિંદુમાંથી આપેલ વર્તુળને કોઈ પણ સ્પર્શક નહીં દોરી શકાય. એનું કારણ એ છે કે જો આ બિંદુમાંથી આપણે કોઈ પણ રેખાને દોરીએ તો એ રેખા વર્તુળને બે બિંદુમાં છેદશે છેદશે, એટલે કે એ તેની છેદિકા બની જશે, પરંતુ સ્પર્શક નહીં બની શકે. હવે બીજો કિસ્સો લઈએ કે જેમાં વર્તુળની ઉપર આવેલું હોય કોઈ બિંદુ, તો એ બિંદુમાંથી આપણને ખબર છે કે ફક્ત ને ફક્ત એક જ સ્પર્શક દોરી શકાય છે. અને ત્રીજો કિસ્સો છે કે જ્યારે બિંદુ વર્તુળની બહાર આવેલું હોય, આ કિસ્સામાં વર્તુળ પર એ બિંદુમાંથી બે સ્પર્શક દોરી શકાશે જે અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે. હવે આપણે એનસીઆરટીમાં આપેલા બે પ્રમેયો ભણવાના છે, પરંતુ તે બે પ્રમેય ભણતા પહેલા આપણે એક મહત્વનું પરિણામને જોઈ લઈએ. તો કોઈ બિંદુમાંથી આપેલ રેખાનું ન્યૂનતમ અંતર એ તે બિંદુમાંથી તે રેખા પર દોરેલ લંબ જેટલું હોય છે. તો જેમ કે આ સર્કલ છે તેમાં આ તેનું સેન્ટર છે P, સેન્ટર મતલબ કેન્દ્ર, અને આ રેખા પર દોરેલો લંબપાદ એટલે કે M છે. આ બિંદુ M એ રેખા પર P માંથી દોરેલો લંબપાદ છે અને PM એ આ રેખા L માટે લંબ છે. તો હવે કોઈ પણ બીજું બિંદુ આ રેખા પર આપણે લઈએ, જેમ કે અહીંયા આપણે લઈએ છીએ બિંદુ N, તો આ બિંદુ N છે. તો હવે આ ત્રિકોણ PMN માં આપણે એ કાટકોણ ત્રિકોણ છે, તો આપણે જોઈ શકીએ છીએ કે PN એ એક કાટકોણ ત્રિકોણ માટે કર્ણ છે. અને આપણે ખબર છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની બાજુનું માપ એ બીજી બે બાજુઓના માપ કરતા મોટું હોય છે, એટલે કે ત્રિકોણ PMN માટે PN ઓલવેઝ ગ્રેટર ધેન PM. હવે આ રેખા L પર N જેવું બીજું કોઈ પણ બિંદુ લઈએ, જેમ કે અહીંયા આપણે બિંદુ લઈએ Q, તો એ બિંદુ માટે પણ આ જ રીતે PQ ગ્રેટર ધેન PN એ સત્ય બને છે. એનું કારણ છે કે કર્ણની બાજુનું માપ એ કાટકોણ ત્રિકોણમાં બીજી બે બાજુઓના માપ કરતા મોટું હોય છે,
એટલે કે કહી શકાય કે બિંદુ P માંથી આપેલ રેખા L પર આપણે ગમે તેટલા અંતરોનું માપ લઈએ, તેમાં સૌથી નાનામાં નાનું માપ એ લંબ નું માપ હોય છે, જે અહીંયા PM છે. હવે આપણે પ્રમેય એક જોઈશું. તો પ્રમેય એકનું વિધાન છે, વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. તો આપણે આ વિધાનને સમજીએ. સૌ પ્રથમ તો વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક, તો માની કે ઓ કેન્દ્રિત એક વર્તુળ છે, તે વર્તુળ પર કોઈ બિંદુ P આવેલું છે. આ બિંદુ P માંથી વર્તુળને દોરેલ સ્પર્શક એ XY રેખા છે. સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે, એટલે અહીંયા સ્પર્શ બિંદુ P છે. તો સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા થી આ OP થશે. હવે OP એ રેખા XY ને લંબ છે તેવું આપણે સાબિત કરવાનું છે. તો સૌ આ સાબિત કરવા માટે આપણે જે પરિણામ આગળ જોયું કે કોઈ બિંદુ થી આપેલ રેખાનું ન્યૂનતમ અંતર એ તેના લંબ જેટલું હોય છે તે સાબિત કરીશું. તો આપણે સાબિત કરી શકીએ છીએ કે OP રેખા ત્રિજ્યા OP એ રેખા XY ને લંબ છે. તો આ માટે આપણે રેખા XY પર કોઈ બિંદુ Q લઈએ, જ્યાં P નોટ ઇક્વલ ટુ Q, એટલે કે Q એ P સિવાયનું કોઈ બિંદુ છે. હવે આપણે OQ ને જોડીએ. હું અહીંયા લખી દઉં, P નોટ ઇક્વલ ટુ Q. હવે આપણે OQ ને જોડીએ. બિંદુ Q એ વર્તુળની બહારનું બિંદુ જ હોઈ શકે છે. એનું કારણ એ છે કે જો માની લઈએ Q એ વર્તુળની અંદર આવેલું બિંદુ છે, તો રેખા XY એ આપેલ વર્તુળ માટે છેદિકા બનશે, તે સ્પર્શક નહીં રહી શકે. પરંતુ આપણને કીધેલું છે કે રેખા XY એ વર્તુળના સ્પર્શક છે, તો બિંદુ Q એ વર્તુળની બહાર જ હોઈ શકે છે. આથી OQ ગ્રેટર ધેન OP, OP એ વર્તુળની ત્રિજ્યા છે. અને આ વિધાન રેખા પરના P સિવાયના તમામ બિંદુઓ માટે સત્ય છે. એટલે કે P સિવાય આપણે આ બિંદુ Q લીધું, તે જ રીતે આપણે માનીએ કે અહીંયા કોઈ બિંદુ લઈએ R, તો R માટે પણ આ વસ્તુ સત્ય છે. એટલે કે OR ઓલવેઝ ગ્રેટર ધેન, સોરી, OR ઓલવેઝ ગ્રેટર ધેન OP. અને આ આપણે આગળ જે એમના મહત્વનું પરિણામ જોયું તે જ છે. એટલે કે OP એ રેખા XY ના O થી તમામ અંતરો પૈકીનું ન્યૂનતમ અંતર છે. એટલે કહી શકાય કે OP એ આ રેખા XY ને લંબ છે. હવે આપણે જોઈશું પ્રમેય 2. પ્રમેય 2 નું વિધાન છે, વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલ સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. તો આપણે આ વિધાનને સૌપ્રથમ સમજીએ. અહીંયા આપણે આકૃતિમાં ઓ કેન્દ્રવાળું કોઈ વર્તુળ લઈએ, તેની બહાર કોઈ બિંદુ P લઈએ. હવે આપણે આગળ જોયું કે વર્તુળની બહાર જ્યારે કોઈ બિંદુ આવેલું હોય ત્યારે તેમાંથી વર્તુળને મહત્તમ 2 સ્પર્શકો દોરી શકાય. આપણે અહીં આ 2 સ્પર્શકો PQ અને PR ને દોરીએ. તો આપણે સાબિત કરવાનું છે કે આ 2 સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. એટલે કે આપણે સાબિત કરવાનું છે કે PQ બરાબર PR, આ સાબિત કરવાનું છે આપણે. તો સાબિતી કરવા માટે આપણે સૌપ્રથમ પ્રમેય 1 નો ઉપયોગ કરીશું. તો પ્રમેય 1 અનુસાર આપણે કહી શકીએ કે આ વર્તુળની ત્રિજ્યા OQ એ સ્પર્શક PQ ને લંબ છે, અને તે જ રીતે ત્રિજ્યા OR એ સ્પર્શક PR ને લંબ છે. એટલે કે માપ ખૂણો PQO, આ ખૂણો, અને માપ ખૂણો PRO, તે બંને કાટકોણ છે. તો આના કારણે ત્રિકોણ PQO એ કાટકોણ ત્રિકોણ થશે, અને તે જ રીતે ત્રિકોણ PRO એ કાટકોણ ત્રિકોણ થશે. તો આ 2 કાટકોણ ત્રિકોણો OQP અને ORP માટે જોઈએ. તો આપણે સૌપ્રથમ OP બરાબર OP, એટલે કે આ 2 ત્રિકોણો માટે આ એક સામાન્ય બાજુ છે. તે જ રીતે OQ બરાબર OR, એટલે કે આ 2 ત્રિજ્યા છે, અને આપણે ખબર છે વર્તુળની ત્રિજ્યાનું માપ હંમેશા એક સમાન હોય છે. તો OQ બરાબર OR. તે જ રીતે આપણે જોયું કે ખૂણો PQO બરાબર ખૂણો PRO બરાબર
90 ડિગ્રી એટલે કે બંને કાટખૂણા છે. તો આ પરથી આપણે કહી શકાય કે બે કાટકોણ ત્રિકોણો OQP અને ORP એ બંને એકરૂપ છે અને એકરૂપતા માટેની શરત છે કાકપા કાટખૂણો કર્ણ બાજુ. એટલે કે આ બે ત્રિકોણો એકરૂપ છે અને આ બે એકરૂપ ત્રિકોણો માટે PQ બરાબર PR થશે, કારણ કે આ PQ અને PR આ બે ત્રિકોણોની બાજુઓ છે. હવે આપણે એક ઉદાહરણ જોઈએ અને આ ઉદાહરણ એ NCERT માં આપેલું છે કે ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના બિંદુ તેમાંથી વર્તુળને બે સ્પર્શકો TP અને TQ દોરેલા છે. સાબિત કરો કે ખૂણો PTQ બરાબર 2 ટાઈમ્સ ખૂણો OPQ. PTQ આ ખૂણો છે અને OPQ આ ખૂણો છે. તો હવે આ સાબિત કરવા માટે આપણે ધારી લઈએ કે આ ખૂણો PTO એ થીટા છે અને આપણને ખબર છે કે રેખાખંડ TO એ આપેલ ખૂણો PTQ એનો દ્વિભાજક છે. તો આપણે કહી શકીએ કે PTO બરાબર QTO બરાબર થીટા, જે અહીંયા લખેલું છે મેં. તો અને આપણને ખબર છે કે PTO પ્લસ QTO બરાબર PTQ, એટલે કે આ ખૂણો પ્લસ આ ખૂણો બરાબર આખો ખૂણો. તો ખૂણો PTQ કેટલો થશે? 2 થીટા. તો આપણે આને પરિણામ 1 કહીએ. હવે આપણે જોઈએ એક ત્રિકોણ PTM. આ ત્રિકોણ પર આપણે જો ધ્યાન આપીએ તો આપણને ખબર પડશે કે આ ખૂણો PMT એ કાટ ખૂણો છે, એટલે કે ખૂણો PMT બરાબર 90 ડિગ્રી. અને આપણને ખબર છે કે TM અને O આ ત્રણ સમરેખ બિંદુઓ છે. આના કારણે આ જે ખૂણો છે PTM એ જ ખૂણો થશે PTO. આ એક જ ખૂણો છે અને એ ખૂણો કેટલો છે? થીટા. તો PTO બરાબર PTM બરાબર થીટા. અને આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 ડિગ્રી હોય છે. તો ત્રિકોણ આ PTM જે આપણે જોઈ રહ્યા હતા તેમાં જ આપણે જોઈએ તો ત્રણ ખૂણા એટલે કે આ ખૂણો પ્લસ આ ખૂણો પ્લસ આ ખૂણો, આ ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. PMT આ ખૂણો છે, PTM આ છે અને TPM એટલે આ વાળો ખૂણો. તો PMT આપણે જોયું 90 ડિગ્રી છે, પછી આપણે જોયું PTM જે આપણે જોયું કે થીટા છે અને TPM જે આપણે શોધવો છે. તો ખૂણો TPM અહીંથી આવશે 90 માઇનસ થીટા. TPM જે અહીંયા લાલ અક્ષરોમાં લખેલું છે ને તે 90 માઇનસ થીટા TPM. હવે આપણે આગળ જોયેલો પ્રમેય 1 નો ઉપયોગ કરી એ પ્રમેય 1 અનુસાર કોઈ રેખા જે સ્પર્શક છે વર્તુળની તે સ્પર્શ બિંદુમાંથી દોરેલ ત્રિજ્યાને લંબ હોય છે, એટલે કે રેખા TP એ ત્રિજ્યા OP ને લંબ હશે, એટલે કે આ ખૂણો TPO એ કાટખૂણો હશે એટલે કે 90 ડિગ્રી, જે અહીંયા મેં લખ્યું છે. હવે આ TPO ને આપણે બે ભાગમાં તોડી શકીએ, TPM અને આ ખૂણો OPM. અને આપણને ખબર છે OPM એને આપણે OPQ પણ લખી શકીએ. તો TPO બરાબર TPM પ્લસ OPQ અને એ આપણને ખબર છે 90 ડિગ્રી છે કાટખૂણો છે. અને આપણે અમને આગળ સાબિત કર્યું કે TPM એ 90 માઇનસ થીટા છે, જે આ લાલ અક્ષરથી લખ્યું છે. તો 90 માઇનસ થીટા અને OPQ આપણે શોધવો છે તો એના અહીંયા OPQ બરાબર થીટા મળશે આપણને, જેને આપણે પરિણામ 2 કહીએ. OPQ બરાબર થીટા એ પરિણામ 2 છે અને પરિણામ 1 હતું ખૂણો PTQ બરાબર 2 થીટા. આ પરિણામ 1 હતું. PTQ બરાબર 2 થીટા આ પરિણામ 1 હતું. તો અહીંયા થીટાની જગ્યાએ આપણે OPQ, આ થીટાની જગ્યાએ આપણે અહીંયા OPQ મૂકીએ. તો PTQ બરાબર 2 ટાઈમ્સ OPQ અને એ જ આપણે સાબિત કરવાનું હતું. તો ભાગ 1માં આપણે આટલું જ ભણીશું. તો આજે આપણે જે ભણ્યા તેનો આપણે સારાંશ જોઈ લઈએ. આપણે સૌ પ્રથમ જોયું કે વર્તુળના લગતા કેટલાક મહત્વના પદો જેવા કે સ્પર્શક અને છેદિકા એની વ્યાખ્યા, પછી એક બિંદુમાંથી
કોઈ બિંદુ છે એ વર્તુળની બહાર આવેલું છે, ઉપર આવેલું છે કે અંદર આવેલું છે, તો તેમાંથી વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય. ત્યારબાદ આપણે એક પરિણામ જોયું જેના પરથી આપણે પ્રમેય એકની સાબિતી આપી, અને ત્યારબાદ પ્રમેય એક પરથી પ્રમેય બેની સાબિતી આપી, અને આ તમામ વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે એક ઉદાહરણ જોયું. હવે એનસીઆરટીમાં બે સ્વાધ્યાય આપે છે, સ્વાધ્યાય 10.1 અને સ્વાધ્યાય 10.2. સ્વાધ્યાય 10.1 એ ખૂબ સરળ છે, જે તમે સરળતાથી સોલ્વ કરી શકશો, તો તે આપણે નહીં કરીએ. પરંતુ સ્વાધ્યાય 10.2 જે ખૂબ સારું છે, અઘરું પણ છે, તો આપણે તે ભાગ 2માં કરીશું, જે આવતા અઠવાડિયે આ જ ચેનલ પર અપલોડ થશે. અને હા મિત્રો, તમારો આ વિડીયોને ધ્યાનથી સાંભળવા અને સમજવા બદલ ખૂબ ખૂબ આભાર. અને અમારી જે યુટ્યુબ ચેનલ છે, જેનું નામ છે ઓએલઆઈ એનએસએસ આઈઆઈટીબી, આઈઆઈટીબી એટલે આઈઆઈટી બોમ્બે, આ એક સંસ્થા છે, ઇન્સ્ટિટ્યૂટ છે, જેના દ્વારા આ સમગ્ર ચેનલને ચલાવવામાં આવે છે. તો તમે તેને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ.